ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર સામે 2014થી આજ દિન સુધી 28 જેટલી ભરતી પરીક્ષામાં ગેરરીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા ત્યારે સરકાર સામે આંગળી ચીંધી હતી. રાજ્યની સરકાર દ્વારા ગઈકાલે કેબિનેટ બેઠક બાદ કૃષિમંત્રીએ કરેલી અતિવૃષ્ટિમાં ખેડૂતોને સહાય અંગે કરેલા નિવેદનનો વળતો પ્રહાર કરીને સરકાર સામે પાક વીમાની રકમ ક્યારે ચૂકવાશે તેવા સવાલો સામે કરીને પ્રહારો કર્યા હતા. લાજવાના બદલે ગાજતી સરકાર પારદર્શી પરીક્ષા વ્યવસ્થા ગોઠવી ગુજરાતના કોડિયામાં ઉછરતા ભવિષ્યને મેરિટના ધોરણે સરકારી નોકરીઓમાં અવસર મળે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. 2014થી આજ દિવસ સુધીમાં ટેટ ટાટ તલાટી મંત્રી ક્લાર્ક કચેરી સહાયક બિન સચિવાલય સવર્ગ લોકરક્ષક વનરક્ષક કૃષિ યુનિવર્સિટીઓમાં ધારાધોરણ વગર સીધી ભરતીઓ શૈક્ષણિક યુનિવર્સિટીઓમાં ભરતીના ગોટાળા મ્યુનિસિપલ કોર્પોરેશનોની અંદર સરકારી ભરતીના નિયમોનો ભંગ કરીને થયેલી ભરતીઓ જ્યારે પણ સરકારી ભરતીઓની જાહેરાત આવે છે તો ક્યાંય ને ક્યાંય મળતિયાઓને ગોઠવવા માટે થઈને મેરિટવાળા લાખો યુવાનોને અન્યાયનો અહેસાસ થતો હોય એવી વાત હવે ગુજરાતના યુવાનોના મન અને હૃદય સુધી પહોંચી છે.